મારું ગામ મારો હીરોમાં આજે વાત કરીએ એક પ્રગતિશીલ ખેડૂતની. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગોલ્ડન વિલેજ તરીકે જાણીતા રફાડા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી અને આયુર્વેદિક વૃક્ષનું જતન કરીને અનેકને માર્ગ ચીંધ્યો છે. હું પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીમાં મને ખૂબ રસ પડ્યો છે. હું 2017થી આજ દિન સુધી ખાતર દવા વાપર્યા વગર અને ખેતી કરું છું. એની સાથે મને પણ પર્યાવરણ સુધારણા માટે પણ મને રસ છે. એની બાબતમાં મેં મારા ખેતરના ફરતે 18 વીઘામાં 525 ઝાડ ઉછેરી અને મેં મોટા કર્યા છે. ઝાડ વાવવાથી જમીન ધોવાતી નથી, જમીનમાં પાણી ઊંડું ઉતરે છે અને ઝાડમાં પક્ષીઓને પણ આશરો મળી રહે, પશુ પક્ષીનો ઘાસચારો મળી રહે અને ખેડૂતોને પૂરક આવકમાં ફળ ફૂલ અને લાકડા પણ મળી રહે. તેઓએ પ્રાકૃતિક ખેતી કરી છે અને એના ખેતીની અંદર 525 ઝાડ વાવ્યા છે ખેતરને ફરતા. એમાંથી એને સારું ઉત્પાદન અને ઓક્સિજન પણ એમાંથી મળે છે અને ખેતરની અંદર સારું ઉત્પાદન પણ. ખેતરને સોઈ પડતા 525 તેને આયુર્વેદિક અને બધાને લગતા એને વાવ્યા છે. ફળ ફૂલ અને આરોગ્યને બધા લગતા જ વૃક્ષો આવીને અને આરોગ્યનો જાળવણી રહી, ઓક્સિજન મળી રહી અને પક્ષીઓને પણ સારો મળી રહી અને માણસોને આયુર્વેદિકનો એને ઔષધિઓ મળી રહી, એ માટે એને એની આધારિત બધું ખેતી સોય ફરતે જાળવા વાવી અને ગામ માટે ગૌરવની વાત છે. પૂનાભાઈ અન્ય ખેડૂતોને પણ આ માટે પ્રેરણા આપે છે. જો બધા ખેડૂતો પૂનાભાઈની જેમ આવી જાગૃતિ દાખવે તો દેશભરમાં પર્યાવરણના કોઈ પ્રશ્નો જ ન રહે. કિરીટ જીવાણી, સંદેશ ન્યૂઝ, બગસરા, અમરેલી.